ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જ્યારે કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહે છે. આ ઓનલાઈન ફરિયાદના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી, ફ્રોડમાં ગયેલ રકમ પુટ ઓન હોલ્ડ લીન માર્ક કરાવી રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે, જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવા ભરૂચ જિલ્લા નાયબ પોલીસવડા સી કે પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ચાલુ વર્ષ દરમિયાન 2024ના વર્ષ દરમિયાન જે લોકો આવા સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે તો તેઓ પાસે ત્વરિત રીતે 1930 ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરાવી તેઓના ફ્રોડમાં ગયેલી રકમ પૈકી ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષના 6 માસના ગાળામાં 1,63,00,000 જેટલી માતબર રકમ આ જે ભોગ બનેલા છે ફરિયાદીઓ એમને પરત અપાવડાવી છે. અને જે એ સિવાય લગભગ 7-1 કરોડ રૂપિયા જેટલી પુટ ઓન હોલ્ડ રકમ જે ફ્રોડ થયેલા લોકોના જે ખાતાઓમાં જે રકમ ગયેલી છે એવા ખાતાઓ ઉપર પુટ ઓન હોલ્ડ કરીને 7,29,00,000 જેટલી રકમ ફ્રીજ કરેલી છે અને એ રકમ પણ આ જે ભોગ બનેલા ઈસમો છે એમને પરત મળે એના માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે. હવે આ જે ફ્રોડના કિસ્સામાં કોઈ અજાણતા છેતરપિંડીનો ભોગ બનેલા હોય કોઈ લોકો કે જે સીધી રીતે સંડોવાયેલા ના હોય એવા લોકોના ખાતામાં ફ્રોડની રકમ જમા થતા એવા લોકોના પણ ખાતા પોલીસ તપાસના કામે ફ્રીજ કરવામાં આવે છે. તો જે લોકોની સીધી સંડોવણી નથી અને 5 લાખ કરતાં ઓછી રકમનું ફ્રોડ થયેલું હોય એવા કિસ્સામાં જે લોકોના ખાતા ફ્રીજ માટે રાજ્યના પોલીસ વડા ડીજી સરની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે ફ્રી થયેલા છે 5 લાખ કરતાં ઓછી રકમના ફ્રોડના કિસ્સામાં તો એ લોકોને અમે આજે અપીલ પણ કરીએ છીએ કે તેઓ જિલ્લા લેવલના જે સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો સીઆઈડી ક્રાઇમ સાયબર સેલનો સંપર્ક કરીને પોતાના ખાતા અનફ્રીજ કરાવે. શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8-12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ, એટલું જ નહીં તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1-to-1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહેશે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીડીએમ પણ લેવામાં આવશે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ સાથે.